હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે પ્રજ્ઞા સ્વાધ્યાયના પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 સુધી આપણે શીખ્યા હતા. આજે આપણે શરૂ કરીએ પ્રશ્ન 5 થી. પ્રશ્ન 5 માં આપણને કીધેલું છે કે નીચેની સંકર સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે. પહેલા હું તમને થોડું ડિવિઝન કરાવી દઉં ધ્રુવીય સ્વરૂપમાં. દોસ્તો, તમને યાદ હશે કે z ઇક્વલ ટુ x પ્લસ yi નું ધ્રુવીય સ્વરૂપ છે z ઇક્વલ ટુ r ઇન્ટુ cos theta plus i sin theta. એટલે દોસ્તો, એમાં જે આ r જે છે એ r બોલે તો શું? તો કે r equal to mod z, અને mod z બોલે તો under root x square plus y square. અને આ જે theta તમને જે દેખાય છે એ theta એટલે બીજું કઈ નથી પણ મુખ્ય કોણાંક છે. કોનો? z નો, એટલે argument of z. એટલે એનો મતલબ કે આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે જરૂર પડશે આર, એટલે કે મોડ ઝેડની જરૂર પડશે. મોડ ઝેડ એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર શોધવું પડશે, અને પછી ત્યાર પછી મુખ્ય કોણાંક પણ શોધવો પડશે. એટલે કે માનાક અને મુખ્ય કોણાંક પહેલા આપણે શોધવા પડશે. તો માનાક અને મુખ્ય કોણાંક શોધતા પહેલા આપણે માનાક શોધશું, અને માનાક શોધવા માટે એક્સ અને વાયની જરૂર પડશે. તો પહેલા શું કરશું કે આપેલી જે સંકર સંખ્યા છે એને આપણે એક્સ પ્લસ વાય સાથે સરખાવી અને એક્સ અને વાય નક્કી કરી નાખશું. એક્સ અને વાય નક્કી કર્યા પછી આપણે શોધીશું આર. આર બોલે તો મોડ ઝેડ, મોડ ઝેડ બોલે તો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ અને વાય ની વેલ્યુ મૂકીને સાદરૂપ આપી દઈશું એટલે આપણને આર મળી જશે. અને ત્યાર પછી આપણે મુખ્ય કોણાંક શોધવાનો રહે. મુખ્ય કોણાંક શોધતા પહેલા મુખ્ય કોણાંકના આપણે ઘણા બધા સૂત્ર હતા, ઘણા બધા સૂત્ર. એટલે કે જો આપેલી સંકર સંખ્યાને સંગત બિંદુ P પ્રથમ ચરણમાં હોય તો, દ્વિતીય ચરણમાં હોય તો, તૃતીય ચરણમાં હોય તો, ચતુર્થ ચરણમાં હોય તો, એક્સ અક્ષની ધન દિશા ઉપર હોય તો, ઋણ દિશા ઉપર હોય તો, વાય અક્ષની ધન દિશા, વાય અક્ષની ઋણ દિશા ક્યાં છે એ પહેલાં નક્કી કરવું પડે. એ નક્કી કરવા માટે એક્સની કિંમત અને વાયની કિંમત કેવી છે એની ઉપરથી આપણને ચરણ નક્કી થશે, અને ચરણ નક્કી થયા પછી આપણે મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર માંડીને મુખ્ય કોણાંક શોધી નાખશું. અને મુખ્ય કોણાંક શોધ્યા પછી આપણે આ સૂત્ર માંડી દઈશું, એમાં બધી વેલ્યુ ડાઉનલોડ કરી નાખશું એટલે આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવાઈ જશે. ઓકે દોસ્તો, તો આટલી આપણે પ્રોસેસ કરવાની છે. તો પહેલા આપણે શું કરશું, સંકર સંખ્યા ઝેડને, આપેલી સંકર સંખ્યાને આપણે એક્સ પ્લસ વાય સાથે સરખાવીને એક્સ ને વાય નક્કી કરશું. પણ અહીંયા આપણે જે સંકર સંખ્યા આપેલી છે, કે પેલો દાખલો આપેલો છે આપણે 1 + 7 આઈ / 2 - આઈ ઓલ સ્ક્વેર આપેલો છે, અહીંયા આપણે એક્સ પ્લસ વાય સ્વરૂપ આપ્યું નથી. તો પહેલા આપણે આને એક્સ પ્લસ વાય સ્વરૂપમાં ફેરવી નાખશું. ચાલો શરૂ કરીએ. પેલા આપણે કયા સ્વરૂપમાં ફેરવશું? એક્સ પ્લસ વાય સ્વરૂપમાં. એટલે કે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું. ચાલો અને પેલા આપણે ઝેડ ધારી લઈએ. ધારો કે ઝેડ ઇક્વલ ટુ 1 + 7i / 2 - i ઓલ સ્ક્વેર. અને એક્સ પ્લસ વાય સ્વરૂપમાં ફેરવવા માટે પેલા તો આ બરોબર નો ઉકેલ નાખશો, વિસ્તરણ કરી નાખ્યું. એટલે 1 + 7i / ચાલો વર્ગનો વિસ્તરણ કરીએ. વર્ગનો વિસ્તરણ એટલે પહેલા પદનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર 4, માઇનસ એટલે માઇનસ 2 × 2 × i, 2 × 2 એટલે 4i + બીજા પદનો સ્ક્વેર એટલે i સ્ક્વેર. ચાલો તેથી z ઇક્વલ ટુ 1 + 7i / 4 - 4i, i સ્ક્વેર એટલે -1. તેથી z ઇક્વલ ટુ 1 + 7i / 4 - 1 એટલે 3 - 4i. ઓકે દોસ્તો, પેલા વર્ગનો વિસ્તરણ કરીને સાદરૂપ આપી દીધું. ચાલો આને x + y સ્વરૂપમાં ફેરવવા માટે શું કરશું? હવે અનુબદ્ધ ગણી લઈશું. કોની છેદ? ની છેદ માઇનસ એ તો શેનાથી લઈશું? પ્લસ થી. ચાલો પ્લસ થી અનુબદ્ધ ગણી લઈએ એટલે 3 + 4i, તો ઉપર એ લખી નાખીશું 3 + 4i. Z = 1 + 7i / 4 - 4i, 3 + 4i. ચાલો છેદ છેદ નો ગુણાકાર કરીએ. છેદ છેદ નો ગુણાકાર કરીએ એટલે આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ સરખું, બીજું પદ સરખું, એક માઇનસ છે તો એક પ્લસ છે, એટલે પૂર્ણાંક તફાવત છે. પૂર્ણાંક તફાવત વિસ્તરણ એટલે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. પહેલા પદનો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 માઇનસ બીજા પદનો સ્ક્વેર 4i નો સ્ક્વેર એટલે 16i સ્ક્વેર. ચલો તેથી z =
3 no 3 plus 4i plus 21i. I spinning in the i minus 1, that is a minus 28. Upon 9, I square in the minus 1, that is a plus 60. સમજ પડે છે ને દોસ્તો બધાને? ચલો ત્યાર પછી આગળ વધીએ. ચલો તેથી ઝેડ ઇક્વલ ટુ 3 - 28 એટલે -25, પ્લસ 4i પ્લસ 21i એટલે પ્લસ 25i, અપોન 9 plus 16 એટલે 25. ચાલો છેદ વિભાજન કરી દઈએ, minus 25 upon 25 plus 25 upon 25 into i. તેથી z equal to, ચાલો 25 cancel, એટલે કઈ ના વધે તો 1, પણ કેવા minus 25 cancel એટલે 1 into i એટલે i. આ થઈ ગયું x plus y i સ્વરૂપ. હવે x plus y i સ્વરૂપમાં ફેરવા પછી z equal to minus 1 plus i ને z equal to x plus y i સાથે સરખાવતા, ચલો સરખાવી દઈએ તો x ની વેલ્યુ કેટલી છે? માઇનસ 1, અને y ની વેલ્યુ કેટલી છે? 1. આ રીતે આપણને x અને y ની વેલ્યુ મળી ગઈ. x અને y ની વેલ્યુ મળી જાય પછી આપણે શું શોધીશું? r. r બોલે તો મોડ z, અને મોડ z બોલે તો અંડરરૂટ x² + y² એટલે અંડરરૂટ x² x ની વેલ્યુ માઇનસ 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 પ્લસ y ની વેલ્યુ 1 1 નો સ્ક્વેર 1 એટલે 1 પ્લસ 1 એટલે 2 એટલે 2 નો અંડરરૂટ ના નીકળી ગયું એટલે વધીશું. ચાલો ત્યાર પછી આર શોધાઈ ગયા પછી હવે આપણે મુખ્ય કોણાંક શોધીશું. દોસ્તો મુખ્ય કોણાંક શોધવા માટે દોસ્તો x અને y ની વેલ્યુ કેવી છે નક્કી કરશું. તો લખશું કે આપણે અહીં x ની વેલ્યુ જોવો દોસ્તો, x ની વેલ્યુ કેટલી છે? માઇનસ 1. માઇનસ 1 ધન કે ઋણ? તો કે ઋણ. ઋણ એટલે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0? તો કે લેસ ધેન 0. અહીં x લેસ ધેન 0 અને y ની વેલ્યુ જુઓ, y ની વેલ્યુ કેટલી છે? 1 ધન કે ઋણ? તો કે ધન. ધન એટલે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0? તો કે ગ્રેટર ધેન 0. એટલે y ગ્રેટર ધેન 0 હોવાથી z ને સંગત બિંદુ p એ કયા ચરણમાં થશે? તો કે x લેસ ધેન 0 છે એટલે x ની કિંમત ઋણ છે, એટલે x અક્ષની ઋણ દિશા એટલે આ તરફ, અને y ગ્રેટર ધેન 0 એટલે y ધન છે, ધન એટલે y અક્ષની ધન દિશા એટલે ઉપર, એટલે y અક્ષની ધન દિશા અને x અક્ષની ઋણ દિશા દ્વારા બનતું ચરણ એટલે દ્વિતીય ચરણ. એટલે p એ દ્વિતીય ચરણમાં છે અને દ્વિતીય ચરણમાં છે માટે મુખ્ય કોણાંક થીટા નું સૂત્ર શું આવશે? તો કે બીજું ચરણ ને દોસ્તો, દ્વિતીય એટલે બીજું ચરણ, બીજું ચરણ એટલે પાય માઇનસ. ઓકે દોસ્તો, આ બાજુ પાય આવે ને, પાય માઇનસ. હું સમઘડી દિશામાં જાઉં, સમઘડી દિશામાં જાઉં, આમ ચાવી એટલે સમઘડી દિશા કહેવાય ને, એટલે સમઘડી દિશામાં જાવશે એટલે માઇનસ, એટલે પાય માઇનસ ટેન ઇનવર્સ મોડ વાય અપોન એક્સ. સૂત્ર યાદ છે ને બધાય? પાય માઇનસ, પહેલું ચરણ હોય તો 0 પ્લસ, બીજું ચરણ હોય તો પાય માઇનસ, ત્રીજું ચરણ હોય તો માઇનસ પાય પ્લસ, અને ચોથું ચરણ હોય તો 0 માઇનસ. યાદ છે ને? ચાલો ત્યાર પછી આગળ વધીએ તો થીટા ઇક્વલ ટુ પાય માઇનસ ટેન ઇનવર્સ મોડ y ની વેલ્યુ કેટલી છે દોસ્તો? 1. x ની વેલ્યુ કેટલી છે? માઇનસ 1. ચલો તેથી થીટા ઇક્વલ ટુ પાય માઇનસ ટેન ઇનવર્સ 1 અપોન માઇનસ 1 એટલે માઇનસ 1, માઇનસ 1 નો માનામ એટલે 1. તેથી થીટા ઇક્વલ ટુ પાય માઇનસ, દોસ્તો કયા ખૂણા માટે ટેન ની વેલ્યુ 1 છે? તો કે પાય બાય 4 માટે ટેન 45. ટેન 45 શું? 45 એટલે 11 રેડિયનમાં પાય બાય 4. ચલો તેથી થીટા ઇક્વલ ટુ પાય માઇનસ પાય બાય 4 સાદુરૂપ આપીએ, 4 ઇન્ટુ પાય એટલે 4 પાય માઇનસ પાય એટલે 3 પાય બાય 4, એટલે મુખ્ય કોણાંક આપણને મળ્યો 3 પાય બાય 4. અને હવે આપણે ધ્રુવીય સ્વરૂપ લખી નાખશું. દોસ્તો ધ્રુવીય સ્વરૂપ છે z ઇક્વલ ટુ r ઇન્ટુ cos થીટા પ્લસ i sin થીટા. ચલો તેથી z ઇક્વલ ટુ r ની જગ્યાએ આપણે કેટલા લખશું? તો કે r વેલ્યુ મળ્યો આપણને √2.
चलो काउस मार कॉस थीटा ने जगह लक्षो 3 पाई बाय 4 प्लस आई साइन थीटा ने जगह लक्षो 3 पाई बाय 4 तो आज आपन मिलो ये के भाई आपेली संगत संख्या नो ध्रुवीय स्वरूप ओके दोस्तों आवडी गयो बताय ने दोस्तों હવે આ બીજો દાખલો તમારા થી થઈ શકશે 1 plus 3i upon 1 minus 2i પહેલા તો આપણે શું છે એને x plus y સ્વરૂપમાં ફેરવી નાખશું એની માટે આપણે શું લેશું છે તેની હું લેશું અનુબદ્ધ કર્ણી આપણે અહીંથી દાખલો ભણવાનો છે જો અહીંયાથી પહેલા અનુબદ્ધ કર્ણી લઈને સાદું કરી દઈશું x plus y સ્વરૂપમાં ફેરવીને x ને y ની કિંમત નક્કી કરી નાખશું પછી r સુધી નાખશું પછી x ને y ની બિંદુ ઉપરથી તમે મુખ્ય પૂર્ણાંક સુધી નાખશો અને પછી સૂત્ર માંડી કિંમત મૂકી દેવાની બરાબર ને આવશે દોસ્તો બીજો દાખલો દોસ્તો બધાય જાતે કરજો જો ન આવડે તો હું તમને સમજાવીશ બરાબર છે મને ફોન કરજો હું તમને શીખવાડીશ ઓકે દોસ્તો કોઈ તકલીફ ચાલો ચાલો મિત્ર હવે આપણે પ્રશ્ન 6 થી પ્રશ્ન 9 ના પ્રત્યેક સમીકરણને ઉકેલવાનું છે પ્રશ્ન 6 થી પ્રશ્ન 9 એટલે કુલ 4 પ્રશ્ન આપણે સમીકરણ આપ્યા છે એ સમીકરણનો ઉકેલ શોધવાનો ઉકેલ શોધવાનો એટલે x ની કિંમત શોધવાની છે દોસ્તો હું ચાર પ્રશ્નમાંથી બે પ્રશ્ન હું ગણાવીશ અને બે પ્રશ્ન તમારે જાતે ગણવાના છે ઓકે દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન ક્રમાંક 6 થી તો પ્રશ્ન ક્રમાંક 6 માં આપણને સમીકરણ આપેલું છે 3x² - 4x + 20/3 = 0 જેનો આપણે શું શોધવાનો છે ઉકેલ શોધવાનો છે ઉકેલ શોધવાનો એટલે કઈ કોની કિંમત શોધવાની છે x ની અને કિંમત શોધવા માટે x ની કિંમત શોધવા માટે આપણે કોને યાદ કરતા હોઈએ છે તો કે શ્રીધર આચાર્યએ આપેલા ઉકેલ સૂત્ર અનુસાર x - b + √b² - 4ac / 2e તો પહેલા તો આપણે a b અને c ની વેલ્યુ નક્કી કરવી પડશે ને a b અને c ની વેલ્યુ નક્કી કરવા માટે આપેલા દ્વિઘાત સમીકરણને આપણે ax² bx + c = 0 સાથે સરખાવીને a b અને c ની વેલ્યુ નક્કી કરશું પણ સરખાવતા પહેલા અહીંયા આપણે જે સમીકરણ આપેલું છે એ સમીકરણને ધ્યાનથી જોઈએ તો ડાબી બાજુ જે આપણને ત્રણ પદ આપ્યા છે ત્રણમાંનું જે ત્રીજું પદ છે અપૂર્ણાંક છે પહેલા એ અપૂર્ણાંકને શેમાં ફેરવી નાખશું પૂર્ણાંકમાં અને પૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરશું તો કે જે અપૂર્ણાંકનો જે છેદ છે એ છેદ વડે બાકીના બધા પદને ગુણી નાખશું ઓકે દોસ્તો ચલો તો પહેલા આપણે કામ પૂરું કરી નાખીએ તો દોસ્તો આપણને સમીકરણ આપેલું છે 3x² - 4x + 20/3 = 0 ચલો બધાય નામ 3 વડે ચોકડી ગુણાકાર કરી નાખશું 3 * 3 એટલે 9x² - 3 * 4 એટલે 12x + 20 equal to 3 into 0 એટલે હું થઈ જશે 0 ત્યાર પછી આપેલા દ્વિઘાત સમીકરણને આપણે x² + bx + c equal to 0 સાથે સરખાવી દઈશું ચલો સરખાવી દઈએ તો a ની વેલ્યુ મળશે 9 b ની વેલ્યુ મળશે -12 અને c ની વેલ્યુ મળશે +20 તો આ રીતે આપણને a b અને c ની વેલ્યુ મળી ગઈ a b અને c ની વેલ્યુ મળ્યા પછી આપણે કોને યાદ કરશું શ્રીધર આચાર્યએ આપેલા ઉકેલ સૂત્ર અનુસાર x - b + √ b² - 4ac / 2e ચાલો તેથી x ચાલો બધી વેલ્યુ મૂકતા દઈશું માઇનસ b ની વેલ્યુ છે -12 એટલે -12 થઈ જશે +12 + - √ b² b ની વેલ્યુ -12 -12 નો સ્ક્વેર તો માઇનસ નો સ્ક્વેર તો પ્લસ થઈ જશે તો 12 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર થશે 144 માઇનસ આ 4 ના 4 a ની વેલ્યુ છે 9 c ની વેલ્યુ છે 20 અપોન એની વેલ્યુ છે 9 ચલો તેથી x = 12 - √ 144 માઇનસ ચલો 4 * 9 * 10 ની કરવાના છે દોસ્તો 4 * 9 4 9 36 36 * 20 કરશો 36 2 72 અને એક શૂન્ય મૂકી દે 720 અપોન 2 * 9 એટલે 8 રેડી દોસ્તો ચલો ત્યાર પછી x = 12 + - અંડર રૂટ 144 માંથી 720 બાદ કરશું નાનામાંથી મોટું ન જાય પણ મોટામાંથી નાનો બાદ કરી આપણે તો 720
माइनस हूँ कर सो 144 यह 2 पर 1 यह 10 10 माती 4 जाए तो 6 यह 6 यह 11 11 माती 4 जाए तो रेशियो 7 6 माती मत जाए तो 5 इतने रेशियो 576 पर मोटा हुआ इनिशियल मोटा 720 इनिशियल माइनस है तो माइनस अपॉन 80 देखिए दोस्तों समझिए आप बात है अगर ये चलो तेरी x इक्वल टू अ 12 और 12 प्लस और माइनस अंडर रूट दोस्तों माइनस 576 इसका आपने हम लिखिए कि 576 इनटू I स्क्वायर बराबर है माइनस की जगह हम लोग शो आते I स्क्वायर अपॉन 80 चलो देखिए x इक्वल टू 12 प्लस और माइनस दोस्तों 576 એટલે 576 નું વર્ગમૂળ કેટલું થાય ખબર છે તમને બધાને દોસ્તો 24 બરાબર યાદ છે ને બધાને 576 નો વર્ગમૂળ કેટલું થાય 24 અને I સ્ક્વેર નો રૂટમૂળ થશે I અપોન 80 દોસ્તો આપણે જોઈએ તો અંશ અને છેદના દરેક પદમાંથી 6 કેન્સલ થઈ ગઈ છે દોસ્તો કેમ કે 6 ના ઘડિયામાં 12 આવે 24 આવે ને 80 નહીં આવે 6 2 12 6 4 24 ને 6 13 18 એટલે બધાય 6 ના ઘડિયામાં આવે છે તો બધાયમાંથી 6 કેન્સલ થઈ ના 6 નો ઘડિયો બધું જવાનું 6 કેન્સલ કરી નાખવાનું બાકી જે બચ્યું એ લખી નાખવાનું ચાલો 6 * 2 12 6 * 4 24 એટલે રહેશે 4 અને 6 * 3 80 બરાબર તો આ થઈ ગયો આપણો આન્સર ઓકે દોસ્તો તો બધાને આવશે ઉકેલ શોધતા પાકું પાકું ચાલો ત્યાર પછી છઠ્ઠા પછી 7મો અને 8મો તમારા સાથે કરવાનો છે 7મો આના જેવો છે અને 8મો આના જેવો છે બરાબર એટલે થઈ જાય એકમાં થઈ જાય ચાલો તો જોઈએ હવે 9મો પ્રશ્ન આપણે દ્વિઘાત સમીકરણ આપ્યું છે 21x² -28x + 10 0 ને x² प्लस बी एक्स प्लस सी इक्वल टू जीरो साथे सरखावता चलो सरखावी दिए तो एनी वैल्यू कितनी छे तो के 21 बी नी वैल्यू तो के -28 सी नी वैल्यू तो के 10 तो आ रीते आपने ए बी અને સી ની વેલ્યુ આપણને મળી ગઈ એ બી અને સી ની વેલ્યુ મળ્યા પછી આપણે યાદ કરશું શ્રીધરાચાર્યને સિદ્ધર આચાર્ય આપેલા ઉકેલ સૂત્ર અનુસાર x = -b b² - 4ac / 2e ચલો બધી વેલ્યુ ડાઉનલોડ કરી નાખશું x - b b ની વેલ્યુ છે -28 એટલે માઇનસ માઇનસ થઈ જશે +28 √ b ની જગ્યાએ લખશું -28 -28 નો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર તો પ્લસ થઈ જશે અને 28 નો સ્ક્વેર આપણે તમને ટૂંકમાં શીખવાડ્યું હતું ને ઝડપથી ગણ નાખવાનું 28 નો સ્ક્વેર એટલે 20 × 20 પેલા બે નો ગુણાકાર કરવાનો 8 × 8 એટલે 64 64 નો 4 બધી પડી 6 ચોકડી ગુણાકાર કરશો 2 × 8 એટલે 60 બે અઠા 16 એના ડબલ કરો 16 ના ડબલ 32 32 માં 6 ઉમેરો એટલે 38 બધી પડી 3 હવે આ બે નો ગુણાકાર 2 2 4 4 ને 3 7 આવ્યું તું કે પેલા આઈ દે ઓકે ચાલો કેટલો આવ્યો 784 પછી માઇનસ આ 4 ના 4 એમ ના એની વેલ્યુ છે 21 સી ની વેલ્યુ છે 10 અપોન 2 એની વેલ્યુ છે 21 તેથી x = 28 + ઓર માઇનસ અંડર રૂટ 784 માઇનસ 4 * 21 * 10 એટલે 4 * 21 કરીએ એટલે થઈ જશે 84 21 * 4 એટલે 84 84 * 10 એટલે 84 ની પાછળ શૂન્ય મૂકી દેવી બરાબર ને અપોન 21 * 2 એટલે 42 તેથી x = 28 + ઓર માઇનસ અંડર રૂટ 784 માંથી 840 બાદ ન થાય એટલે 840 માંથી 784 બાદ કરીએ આપણે 840 માંથી 784 બાદ કરીએ એટલે 840 માંથી 784 બાદ કરીએ અહીંયા 3 10 10 માંથી 4 એટલે 6 8 એટલે 7 અહીંયા 10 ને 3 13 13 માંથી 8 જાય એટલે 5 બરાબર એટલે 56 પણ મોટા હોય ની નિશાન અપોન 42
તેથી x equal to 28 plus or minus under root minus 56 ની જગ્યાએ આપણે લખશું 56 into I square upon 42. ઓકે દોસ્તો, ચાલો ત્યાં આવશે. ધ્યાન આપજો દોસ્તો, તેથી x equal to 28 plus or minus. દોસ્તો 56 i square નો રૂટ એટલે 56 નો રૂટ નીકળે અને i square નો રૂટ નીકળે. પહેલા આપણે 56 નો રૂટ કાઢતા તમને શીખવાનું, ધ્યાન રાખજો. 56 નો રૂટ કાઢવાનો છે દોસ્તો. 56 એટલે 14 ચોક 56, ખ્યાલ છે કે નહીં? 14 ચોક 56, 4 નો રૂટ 2 અને 14 નો ના નીકળે એટલે વર્ગમૂળમાં 14. એટલે 56 નો રૂટ થાય 2 અંડર રૂટ 40. 56 નો રૂટ થયો 2 અંડર રૂટ 40. I સ્ક્વેર નો રૂટ થશે I અપોન 42. દોસ્તો તમે જોઈ શકો છો કે અંશ અને છેદના દરેક પદ જો બધા બેવી છે એટલે બે તો કેન્સલ થઈ જતી કે બધા એમાંથી. ચાલો 2 બધા એમાંથી કાઢ નાખો, આમાંથી 2 કાઢ નાખો, 2 ઇન્ટુ 40 28, 14 તો 28 થાય, બે કાઢ નાખે 14 થઈ ગયા. આમાંથી 2 કાઢ નાખો એટલે અંડર રૂટ 40 I, આમાંથી 2 કાઢી નાખો એટલે હું રહેશે 21. ઓકે દોસ્તો, તો આ જે આપણને મળ્યો એ છે આપણો આન્સર. ખ્યાલ આવ્યો દોસ્તો બધાને? કોઈ તકલીફ તો પછી 7મો અને 8મો તમારી જાતે થઈ જશે ને, એકદમ ક્લિયર ને દોસ્તો? ઓકે દોસ્તો.